Hello friends, welcome back to Shot with Big Shot with me, your host, Geeta Modi. So our guest today is known to all the Suratis. His journey from being a pediatrician to a scriptwriter, to a poet, to an author, to a lyricist, to a columnist, to a compere, a playwright, a translator, he has had a long journey. He is fond of ghazals, but he recites hazals, that is humorous ghazals. And being an author, he has written a book, Shabda Mara Swabhavma Jnathi. He is the winner of many prestigious awards in the field of literature. Let's welcome our own doctor turned writer, Dr. Raeesh Maniar. Welcome, Raeesh bhai. નમસ્તે ગીતાબેન અને આપના શ્રોતાઓ અને દર્શકોને મળીને પણ આનંદ થયો. નાઇસ ટુ બી હિયર. યા, ટુ હેવ યુ ઓન આવર શો શોર્ટ વિથ બિગ શોટ. સો લેટ્સ જમ્પ સ્ટ્રેટ ટુ ધ ક્વેશ્ચન્સ. ઓકે, રાઈટ. તમને કદાચ આ ક્વેશ્ચન તો બહુ જ લોકોએ પૂછ્યો હશે, બીકોઝ ઇટ ઇઝ સમથિંગ વેરી ઓબ્વિયસ, બીંગ અ ડોક્ટર એન્ડ ધેન ગેટિંગ ઇન ટુ બીંગ અ રાઇટર. તો નેચરલી ડોક્ટરનું પ્રોફેશન ઇઝ મોર લુક્રેટિવ, but you chose the lesser. So what was the pull? Mare mate medical field je che, it was like my legal wife. Ane mare mate writing je che, it was like a lover, premika. Etle mote bagna loko jem potana jivan ma patni ane premika ne sthan aapta hoy, e rite me medical practice ane લેખનને સ્થાન આપ્યું. એમ કહેવાય કે પત્નીને સમય આપવો પડે અને પ્રેમિકા માટે સમય ચોરવો પડે, તો આ જ રીતે હું પ્રેક્ટિસને સમય આપતો હતો અને રાઇટિંગ માટે સમય ચોરતો હતો. જ્યાં સુધી બંનેને રાજી રાખી શકાયા ત્યાં સુધી બંનેને રાજી રાખ્યા. જીવનમાં એક તબક્કો એવો આવ્યો કે મને એમ લાગ્યું કે જીવન એક જ વાર છે, વારંવાર આ આવતું નથી. અને જે કામમાં તમને સૌથી વધારે મજા આવે છે, જેમાં તમે થાકતા નથી, જેમાં તમને ભૂખ ઊંઘ કશું સતાવતું નથી, જે કામ તમે તલ્લીન થઈને કરી શકો છો કલાકો સુધી, તો એ કામ ક્યારે કરશો જો આખું જીવન પ્રેક્ટિસ કરશો તો? સો એક મનમાં ઊંડે ઊંડે પ્લાન પણ હતો કે થોડીક ફાઇનાન્શિયલ સિક્યોરિટી આવી જાય પછી હું મારો સમય રાઇટિંગને ડેડિકેટ કરીશ. સો ઇટ વોઝ ફોર ધ ફન ઓફ રાઇટિંગ. તમે જે લેસર શબ્દ વાપર્યો, તો મને લાગે છે કે આમ તો દુનિયામાં કોઈ પણ કામનું જે મેઇન ફળ છે એ પૈસો ન હોવું જોઈએ. મની ઇઝ ઓલવેઝ અ બાય પ્રોડક્ટ. હું જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ત્યારે પણ પૈસો મારા માટે બાય પ્રોડક્ટ હતો. હવે હું રાઇટિંગને પ્રોફેશન તરીકે કરું છું ત્યારે પણ મની ઇઝ બાય પ્રોડક્ટ. ઇટ ઇઝ નોટ માય મેઇન એમ. સો વેરી વેલ પુટ. પત્ની અને પ્રેમિકા, વેરી ગુડ એક્ઝામ્પલ. પણ તમને કોઈ વાર પણ એવું લાગે છે કે યુ ડીડ અ મિસ્ટેક, કે યુ વોન્ટ ટુ ગો બેક? યા, ઓકે. આપણે લગ્નને ઇંગ્લિશમાં વેડિંગ શબ્દ વાપરતા હોઈએ, પણ માણસ બીજી વાર લગ્ન કરે ને તો એના માટે વેલ્ડિંગ શબ્દ વાપરવો જોઈએ. વેલ્ડિંગ એમ વેડિંગ છે, એમાંથી છૂટા પડાય, પણ વેલ્ડિંગમાંથી છૂટા પડવું મુશ્કેલ. સો આ મારું બીજી વારનું છે. આજે હું રાઇટિંગનું પ્રોફેશન છે ને એ મારું બીજી વારનું, એમાંથી બહુ જલ્દી છૂટા પડાય એવું નથી, મને નથી લાગતું. કેમ કે આમાં આ પ્રવૃત્તિ પણ છે, આ મારા માટે નિવૃત્તિ પણ છે, અને મોર દેન અ રાઇટર આઈ એમ અ રીડર. સો જગતમાં હજારો વર્ષમાં લોકો એટલું બધું લખી ગયા છે, એટલી બધી કલાઓ મૂકી ગયા છે, કે ખાલી હું એનું આયુષ્માન કરવાનું ચાલુ રાખું ને તો મારી આ લાઈફ ઓછી પડે. સો આઈ ડોન્ટ થિંક દેટ આઈ વિલ બી ગોઈંગ બેક ટુ મેડિકલ પ્રેક્ટિસ. આઈ ડોન્ટ થિંક સો. તમે જે આ બુક લખી, જી, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, જી, ઇટ ઇઝ સો કોન્ટ્રરી ટુ બીંગ અ રાઇટર, જી. સો તમે, વોટ વોઝ ધ હોલ થોટ પ્રોસેસ બિહાઇન્ડ ધેટ? ઓકે, એટલે તમે એમ કહો છો કે એક રાઇટર થઈને તમે એમ કહો છો કે શબ્દ મારા સ્વભાવમાં નથી, એ પેરાડોક્સિકલ છે, પેરાડોક્સિકલ છે. સો પહેલી વાત તો એ કે કેમ કે હું રાઇટિંગમાં શિક્ષિત કે દીક્ષિત નથી. આઈ એમ નોટ અ ટ્રેન્ડ રાઇટર. એટલે કે હું કોઈ આર્ટ્સની કે સાહિત્યની કે લિટરેચરની દુનિયામાંથી આવેલો નથી. આઈ યુઝ ટુ બી અ મેડિકલ સ્ટુડન્ટ. સો એ રીતે શબ્દ મારા સ્વભાવમાં નથી, એક જેને જેને ઉપરનો અર્થ કહીએ તો આ છે. પણ આ લાઇન જે પંક્તિ ગઝલમાંથી આવી છે ને એની ચાર લાઇન તમને સંભળાવીશ, એટલે તમને ખ્યાલ આવશે કે આની પાછળ હું શું કહેવા માગું છું. કે જિંદગીભર વણી છે ખામોશી,
જિંદગીભર વણી છે ખામોશી, એક ચાદર બની છે ખામોશી, ને શબ્દ મારા સ્વભાવમાં જ નથી, શબ્દ મારા સ્વભાવમાં જ નથી, એ તો બસ છટપટી છે ખામોશી. સો ખામોશી, તમારું મૌન, તમારી ચૂપકીદી જ્યારે છટપટે, ત્યારે જે સાઉન્ડ, ત્યારે જે એક્સપ્રેશન પ્રોડ્યુસ થાય, એ તમારી કવિતા છે. સો ઇટ ઇઝ નોટ કે એ વર્બલી તમે કંઈક આમ બોલબોલ કરો છો અને લખી નાખો છો. તમને બહુ બધો સમય ચૂપ રહ્યા પછી તમને જ્યારે એમ લાગે કે આ એક્સપ્રેસ કર્યા વગર રહેવાનું નથી, એ તમે એક્સપ્રેસ કરો છો, એ સાહિત્ય છે મારે મન. એટલે ઇટ ઇઝ અબાઉટ બ્રેવિટી, ઇટ ઇઝ અબાઉટ સંયમ. અને બટ આઈ થિંક કે તમે સૌથી વધારે ઇન્સ્પાયર મરીઝથી થયેલા છો. યુ રાઇટ અ લોટ, યુ ક્રિટિસાઇઝ હિમ ઓલસો એન્ડ એવરીથિંગ. જી, સો યુ થિંક દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ મોર રેલેવન્ટ ટુ યોર થિંકિંગ? યા, ગુજરાતી ગઝલની દુનિયામાં મરીઝથી મોટું કોઈ નામ નથી. અને આઈ વુડ સે કે વિશ્વભરમાં જો તમે ગઝલની વાત કરો તો ગાલિબ અને મરીઝ આ બે એવા નામ છે કે જે તમારી સામે આવે. અને સાહિત્યનું મેં જ્યારથી આચમન ચાલુ કર્યું ને, ત્યારે અમુક લોકોને મેં મારા ઓલ્ટર ઈગો સમજ્યા, એટલે સુધી કે મને એવું લાગે એમની બાયોગ્રાફી વાંચતી વખતે કે આ મારી સાથે જ થયું છે. હું એમને, એમનાથી મારી જાતને સેપરેટ નથી કરી શકતો. એવી કેટલીક વ્યક્તિઓ છે, મરીઝ છે, રમેશ પારેખ છે, રવીન્દ્રનાથ ટાગોર છે, ચેખવ છે, એન્ટોન ચેખવ છે, અને મરાઠી હ્યુમરિસ્ટ પુલા દેશપાંડે. આ છ જણા એવા છે કે હું એમને મારાથી અલગ નથી જોઈ શકતો. આજે પણ એમની બાયોગ્રાફી હું વાંચું ને કોઈ પ્રસંગ વાંચું, મારા આંખમાં આંસુ આવે. એઝ ઇફ ઇટ હેઝ હેપન્ડ વિથ મી. એમના જીવનના કોઈ પણ દુઃખ દર્દ, એમના જીવનની કોઈ પણ ખુશી મને અલગ લાગતી જ નથી. એટલે આ પાંચ છ જણા છે. અને મરીઝ તો તમે કહ્યું એમ, આ મારી બુક છે મરીઝ વિશે, મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ. એ બુક મેં 1998 મેં આ બુક લખેલી હતી, અને ઇટ ઇઝ અબાઉટ હિઝ લાઈફ. અને આના પરથી એક નાટક પણ થયું. સો મરીઝની પાછળ મેં મારો બહુ સમય આપ્યો છે. મરીઝ તો પોતે સ્વયં પ્રકાશિત સૂર્ય જેવા છે, એમને કોઈ ટોર્ચ કે કોઈ લાઇટ બતાવવાની જરૂર નથી. પણ મને એમ લાગે છે કે નવી જનરેશનમાં મરીઝ સાહેબની જે લોકપ્રિયતા ફેલાવવામાં થોડો ઘણો જે મેં, મારે યોગદાન આપવાનું હતું, એ મેં આપ્યું છે. તમે અ લોટ ઓફ ટ્રાન્સલેશન વર્ક કર્યું છે ગુજરાતીમાં. જી, સો કેફી આઝમીનું યુ હેવ ડન ફોર ગુલઝાર, યુ હેવ ડન ફોર જાવેદ અખ્તર, એન્ડ નાઉ ઇન ફેક્ટ યુ આર ડુઇંગ ગાલિબની પોએમ ટુ પોએમ ટ્રાન્સલેશન, વિચ ઇઝ જસ્ટ ગોઈંગ ટુ બી કમિંગ આઉટ. સો કેન યુ થ્રો સમ લાઇટ ઓન દેટ? હાઉ વોઝ ઓલ દેટ એક્સપિરિયન્સ? આમ તો ટ્રાન્સલેશન ઇઝ એન એક્સરસાઇઝ. તમે, તમને કંઈક ગમે છે અને તમે તમારી લેંગ્વેજમાં તમે એને સારી રીતે મૂકો છો. આ કામ એક્સિડેન્ટલી આવ્યું મારી પાસે. કૈફી અઝમી જ્યારે હી વોઝ ઓન ડેથ બેડ, અને સુરેશ દલાલ એમને મળવા ગયેલા, તો સુરેશભાઈને એમણે કીધું કે મારી બહુ ઈચ્છા છે કે ગુજરાતીમાં મારી કવિતાઓ આવે. સો કૈફી અઝમીની કવિતાઓ મારા પર ટ્રાન્સલેશન માટે આવી. એ ટ્રાન્સલેશન મેં તો કરતાં કર્યું ત્યારે મને ખ્યાલ નહોતો કે આ આટલી મોટી વસ્તુ બનશે. અને એ જાવેદ અખ્તર એ કાર્યક્રમમાં અહીંયા આવેલા. જાવેદ અખ્તર કેમ ટુ સુરત એના રિલીઝ ફંક્શનમાં. તો એમણે અંદરથી જ આમ આ બુક હતી, આમ સડનલી એક પાનું ખોલ્યું અને મને આ સુરતની જ એક ફાઇવ સ્ટાર હોટલમાં બેઠેલા હતા, અને એમ એક પાનું મને કે આ વાંચો તો તમે, તમે ગુજરાતી કેવું કર્યું છો, ઈ કેનોટ રીડ બટ હી કેન અન્ડરસ્ટેન્ડ. સો મેં એમાંથી એક ગઝલ વાંચી. ઈ સાઈડ આ તો મીટરમાં છે, એ તો બહેરમે હે. ઉર્દુની જે, ઉર્દુના જે છંદ છે એ છંદ જાળવીને મેં ટ્રાન્સલેશન કર્યું. પછી બીજી બે ત્રણ એમણે વાંચી, તો હી વોઝ, દિવસમાં મને ચાર વખત કીધું કે આપને કૈફી સાહેબ કા કે આપ મેરા કપ કરોગે, આપ મેરા કપ કરોગે. મને એમ કે આ મજાક કરે છે. પણ પછી પાછા મુંબઈમાં મળવાનું થયું, ફરીથી મને યાદ અપાવ્યું કે આપ ઘર આવો, આપકો તરકસ કા ગુજરાતી કરના હૈ, અને હી ઇન્સિસ્ટેડ અને આઈ ડીડ ઇટ. પછી એ જ વસ્તુ ગુલઝાર સાહેબ સાથે બની. અને આ બંને, એટલે આમ મારા મોડે હું બોલું એ સિવાય બીજો કોઈ રસ્તો નથી, પણ આ બંનેના કાર્યક્રમો અમે જ્યારે કર્યા, જાવેદ અખ્તરની રિલીઝ કરી આ તરકસ, ધીસ વોઝ ધ બુક, અને આ એમની છે ગુલઝાર સાહેબની છે બંધ કાચની પેલે પર, આ બંનેના રિલીઝ ફંક્શનમાં શ્રી જાવેદ અખ્તરમાં જાવેદજી આવેલા, આમાં ગુલઝારજી આવેલા. અને ધ સિનારી વોઝ લાઈક ધીસ, કે એક તરફથી એ ઉર્દુમાં બોલે, બીજી તરફથી હું ગુજરાતીમાં બોલું. એમ અમે લગભગ છ સાત કવિતાઓ વાંચી એમની ઓન ધ સ્પોટ ઓન ધ સ્ટેજ. અને પછી બોથ હેડ અ સેમ રિએક્શન.
ઓડિયન્સની સામે જોઈને કહે છે આપકો ક્યા લગતા હૈ, આપકો યે લગતા હૈ કે ઉન્હોને મેરા ટ્રાન્સલેશન કિયા હૈ, કે આપકો યે લગતા હૈ કે કવિતા ઓરિજિનલી ગુજરાતીમાં લિખી ગઈ હતી ઓર મેને ઉસકા ઉર્દુ કિયા હૈ. સો ઇટ ઇઝ સો નેચરલ કે ઉસમે કહીં પે ભી યે નહીં લગતા હૈ કે ઇટ ઇઝ બીન ટ્રાન્સલેટેડ. તો આ મને એ લોકો તરફથી મળ્યું અને પછી તો અમિતાભના હાથે આનું બુકનું વિમોચન થયું, આજે કેફી આઝમીની બુક છે. સો ઇટ વોઝ અ ગુડ એક્સપિરિયન્સ મારે માટે. મને ખૂબ આનંદ આવ્યો કે મારા ગમતા કવિઓને ગુજરાતીમાં લાવી શકું, અને બહુ વર્ષોથી મારી ઈચ્છા હતી કે ગાલિબને હું ગુજરાતીમાં લઈ આવું. ગાલિબ ઇઝ વેરી ટફ ટુ ટ્રાન્સલેટ, એને સમજવા એટલા બધા મુશ્કેલ છે, અને પછી એને મીટરમાં એટલે કે કવિતાના છંદમાં રાખીને ટ્રાન્સલેટ કરવું એ બહુ મુશ્કેલ કામ હતું. ચારેક વર્ષથી કરતો હતો, ફાઇનલી આઈ કુડ ડૂ ઇટ, અને હવે ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ટુ રિલીઝ. બ્યુટિફુલ, બીકોઝ ઇટ્સ ડેફિનેટલી કે તમે કોઈનો મિનિંગ, આપણે નોર્મલી આમ જ ઇંગ્લિશથી ગુજરાતી બોલતા હોઈએ તો પણ મિનિંગ કેટલો બધો ચેન્જ થઈ જાય. જી, તો ફોર અ પોએટ્રી એન્ડ અ પોએટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ હોલ, ઇટ્સ વેરી સેન્સિટિવ આઈ થિંક. વેરી ટ્રુ. એટલે છે ને, એક ટ્રાન્સલેશન માટે ગીતાબેન એમ કહેવાય છે કે મૂળ લખનારનું કશું ચૂકે નહીં ને પોતાનું કશું મૂકે નહીં. સો વી આર not allowed to miss something and we are not allowed to add something. આ ટાઈટ લાઈનની વચ્ચે રહીને કામ કરવાનું છે. અને બીજું કે તમે ટ્રાન્સલેશન કરો છો ત્યારે ઓરિજિનલને નુકસાન પહોંચવાનું જ છે. સી, એક અત્તરની બાટલીમાંથી તમે બીજી બાટલીમાં અત્તર નાખો, સેન્ટ આમ નાખો ને, તો બીજીમાં પૂરેપૂરું તો પહોંચવાનું જ નથી. બહાર પણ ફાયદો એ છે કે જે આ ફેરબદલો કરે છે ને એના હદ સુગંધિત થઈ જાય. સો માય ગેઇન ઇઝ ધેટ કે આ કામ કરવામાં મારા હાથ સુગંધિત થઈ ગયા. વેરી વેલ પુટ, વેરી વેલ પુટ. ઓકે, તો તમે પછી યુ સ્ટાર્ટેડ રાઇટિંગ ફોર બોલિવૂડ ઓલ્સો, યુ હેવ ડન હિન્દી મૂવી સોંગ. તમે સારું કર્યું, સોંગ્સ નહીં કીધું ને, સોંગ કીધું, કેમ કે બોલિવૂડમાં મેં એક જ સોંગ કર્યું છે અને એ પણ આઈ હેવ નેવર ગોન ટુ બોમ્બે ફોર વર્ક. બોલિવૂડના કામ માટે હું બોમ્બે કદી ગયો નથી, પણ એ કામ આવ્યું. સંજય લીલા ભણસાલીને એક સીન માટે એક સોંગની જરૂરત હતી. એ લોકો પહેલાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકથી એને ભરી દેવા માગતા હતા, પછી જ્યારે મ્યુઝિક કરવા બેઠા ને ત્યારે એમને થયું કે અહીંયા વર્ડ્સ જોઈએ છે, અને સ્ટુડિયો ભાડે લીધેલો હતો, મ્યુઝિશિયન્સ બધા બેઠેલા હતા, અને ધે વોન્ટેડ સમબડી હુ કેન રાઇટ ઇન્સ્ટન્ટલી. એટલે 10-15 મિનિટમાં લખીને આપી દે સોંગ એવું કોઈક માણસ જોઈતો હતો. ને ઐશ્વર્યા વોઝ ધેર ફોર વોકલ્સ, એને છે ને સી વોઝ સપોઝ ટુ સિંગ આલાપ્સ, પણ એણે કીધું કે રઈસ અંકલ છે ઐશ્વર્યા મજુમદાર, હા, સો ગુજરાતી સિંગર. સો એણે કીધું કે રઈસ અંકલ લખી આપશે, આ છે ને તરત લખી આપશે. એ શી ન્યૂ મી, એટલે એણે પછી મારા પર ફોન આવ્યો કે આ સિચ્યુએશન છે અને આ સિચ્યુએશનમાં તમારું ગીત અમે યુઝ કરીશું, અને તમે તો વિધિન મને અડધો કલાકનો સમય એમણે આપેલો કે અમારી પાસે 1.5 કલાક ટાઈમ બાકી છે, 1 કલાક રેકોર્ડ કરતા થશે, 1.5 કલાકમાં તમે લખી આપો. સો 10મી મિનિટે મેં એમને લખાવી દીધું સોંગ કે હિયર ગોઝ યોર સોંગ. એમણે મને ટ્યુન આપી, એ ટ્યુનમાં મારે વર્ડ્સ ખાલી ભરવાના હતા. સો એક સોંગ એ થયું, અને એ પછી ગુજરાતીમાં આઈ થિંક મેં 60 ગીતો 15 ફિલ્મોમાં ગીત લખ્યા છે, એટલે દેટ અમાઉન્ટ્સ ટુ 60 સોંગ્સ. એટલે લિરિક્સમાં આટલું કામ થયું છે, મારા પ્લેસ ઘણા થયા છે. નાટકો મેં બોમ્બેથી બારેક નાટકો કર્યા. So this is, I think your drama I love you Lavanya, ji, yeah, has won the award in Surat Municipal Competition. જી, મારા ડ્રામાની જો વાત કરું તો સૌથી પહેલાં મને બેસ્ટ રાઇટરનો એવોર્ડ અંતિમ અપરાધ માટે મળ્યો, જે બોમ્બેથી પ્લે થયો અને 200 શો થયા. પછી મને બેસ્ટ રાઇટરનો એવોર્ડ એક અનોખો કરાર પ્લે માટે મળ્યો, ચિત્રલેખા બંને એવોર્ડ. પછી સુરત મ્યુનિસિપલમાં એનવી જાલન અમર છે એ પ્લેને ફર્સ્ટ બેસ્ટ રાઇટરનું, ગયા વર્ષે સાત સમંદર સૌની અંદર એને બેસ્ટ રાઇટર એન્ડ ઓલ એવોર્ડ્સ, અને આ વર્ષે લવ યુ લાવણ્યા. એટલે આઈ થિંક મને 6 પ્લે એવા છે જેને મને ફર્સ્ટ ઇનામ મળ્યું. સો ધ ઇન્સ્પિરેશન ઇઝ વોટ આર યોર મેઈન સબ્જેક્ટ્સ, આર ફીમેલ્સ ઓર યોર મેઈન સબ્જેક્ટ્સ, કસેકથી તો એનું ઇન્સ્પિરેશન હશે ને? જી, બે રીતે વાત કરીએ. તમે જે લવ યુ લાવણ્યાની જો વાત કરીએ તો ઇટ ઇઝ વુમન સેન્ટ્રિક, ફિમેલ સેન્ટ્રિક નોવેલ, જો વાંચી હોય તો તમે કદાચ. અને એ નોવેલમાં મેં કર્યું છે શું કે આઈ યુઝ ટુ પ્રેક્ટિસ એઝ અ ચાઇલ્ડ સાયકેટ્રિસ્ટ, અને મારી પાસે ચાઇલ્ડના નામે મધર વધારે આવતી, અને હું નાની ઉંમરથી છોકરીઓથી લઈને મોટી ઉંમરની છોકરીઓ સુધી બધાની લાઈફ જોતો, અને મેં જોયું કે પુરુષોના જે વ્યસન છે, પુરુષોની જે લોલુપતા છે, પુરુષોની જે ચંચળતા અને અસ્થિરતા છે,
એ બધાની કેટલી જબરદસ્ત અસર એક સ્ત્રીના જીવન પર પડતી હોય છે. સી, એટલા બધા દુઃખ જે સ્ત્રીઓના જીવનમાં છે એ બીકોઝ ઓફ આ બધા કારણોસર છે. અને સ્ત્રી એને પર રિએક્ટ કઈ રીતે કરે છે એનાથી એની લાઈફ બને છે. અમુક સ્ત્રીઓ બહુ સારી રીતે, દુઃખ બધાની જ લાઈફમાં હોય છે, પણ અમુક સ્ત્રીઓ માપસરનું રિએક્શન આપે અને એ ઘટનાને પોઝિટિવ વળાંક આપે, અને અમુક સ્ત્રીઓ જાણે એમ કે એક ડાઘો પડેલો હોય. મેં આની અંદર નોવેલમાં પણ આ વાક્ય લખ્યું છે કે અહીંયા સહીનું ટીપું પડે ને તો જે ઉતાવળીઓ માણસ હશે ને આમ આમ કરીને આખું કાગળ બગાડી નાખશે, અને જેનામાં ધીરજ હશે ને બ્લોટિંગ પેપર લેશે, ઇંક ચૂસી લેશે અને પછી આજુબાજુ ડિઝાઇન બનાવશે. સો નો બડી વુડ નો કે અહીંયા ડાઘો હતો, તમને ડિઝાઇન દેખાશે. સો લાવણ્યા એક એવું કેરેક્ટર છે કે એના એક અજાણતામાં વ્યસની મવાલી કહી શકાય એવી વ્યક્તિ સાથે લગ્ન થઈ જાય, અને એ સિચ્યુએશન 25 વર્ષ પહેલાંની સ્ટોરી છે, એના હાથમાં બહુ કંઈ છે નહીં. તો લાવણ્યાના નામે એક સ્ત્રી, એક છોકરી કઈ રીતે આની સામે ફાઇટ કરી શકે અને કઈ રીતે પોઝિટિવ આઉટકમ લાવી શકે એની વાત મેં કરી છે. સો ધીસ હેઝ કમ ફ્રોમ માય પ્રેક્ટિસ એન્ડ માય ઇન્ટરેક્શન વિથ ઓલ મધર્સ, ઓલ સિસ્ટર્સ, ઓલ ડોટર્સ, આ બધા સાથે વાત કરીને હું જે શીખ્યો છું મારી પ્રેક્ટિસમાં એ મેં આમાં મૂકવાની કોશિશ કરી છે. અને તમે જ્યારે સ્ક્રિપ્ટ્સ પણ લખો છો, તો તમે જ્યારે સ્ક્રિપ્ટ્સ લખો ને વેલ ધેર એક્ચ્યુઅલી પોર્ટ્રે ધો સ્ક્રિપ્ટ્સ, ત્યારે ડુ ધ ડિરેક્ટર્સ ઓર એક્ટર્સ મેક ચેન્જીસ, ઇમ્પ્રોવાઇઝ ઓન ધ સ્પોટ, એવું કંઈ કરે? અને તમારી સાથે એવું થયું છે? ડુ યુ અલાઉ ઇટ? યા, બહુ સરસ સવાલ પૂછ્યો. જ્યારે તમે રાઇટર છો અને તમે જ્યારે કાગળ પર લખો છો ત્યારે લાસ્ટ વર્ડ તમારો છે, અને તમારો વાચક છે એ ડાયરેક્ટલી તમારા સાથે કોન્ટેક્ટમાં છે. રઈશ મનિયાર, નોબડી એલ્સ. અને રઈશ મનિયાર પણ ન દેખાવો જોઈએ, પાત્રો જ દેખાવા જોઈએ. પણ એમાં બીજું, એની સફળતા નિષ્ફળતા સંપૂર્ણપણે મારી છે. જ્યારે હું નાટક કે ફિલ્મ લખું છું ત્યારે ડિરેક્ટર, એક્ટર્સ બધા જ વચ્ચે આવતા, ઇટ ઇઝ અ ટીમ વર્ક. એટલે ટીમ વર્ક ક્યારે સારું થાય? જ્યારે તમારા બધાની વેવલેન્થ મળે, જ્યારે તમારા બધાની ક્રિએટિવિટી ભેગી થાય. પણ એ દર વખતે પોસિબલ નથી હોતું. ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ કે ડિરેક્ટર શું કરી નાખે, કેમ કે ફિલ્ડ જુદું છે. તમે શબ્દોથી એક્સપ્રેસ કરો છો, તમે ભાષાથી એક્સપ્રેસ કરો છો, ડિરેક્ટર વિઝ્યુઅલ્સથી એક્સપ્રેસ કરે છે, અને એક્ટર છે એ તાળી માટે કામ કરતો હોય છે. છેલ્લે એ બધી વસ્તુને તાળીમાં કઈ રીતે ફેરવવી એ જોતો હોય છે. સો દરેક લેવલ પર એ થોડું ડિસ્ટોર્ટ થાય છે. સમટાઇમ્સ દે એડ, એ લોકો આપણી અંદર નથી હોતી એવી વસ્તુ ઉમેરી દે છે અને કોઈ વાર બગાડે છે. સો ઇટ હેપન્સ. સો મને પોતાને રિટર્ન ફોર્મ વધારે પસંદ છે. ગિવન ચોઇસ આઈ વુડ ઓલવેઝ રાઇટ ઇટ ઓન પેપર, પણ ધેન આઈ કેન રાઇટ સ્ક્રીન પ્લેસ એન્ડ એ બધું. સો યુ વુડન્ટ માઇન્ડ યુ લેટ 19-20 ચાલી જાય? હા, એટલે તમારે આટલું, તમે આ ફિલ્ડમાં જ્યારે જાઓ ને ત્યારે તમારે સ્વીકારવું જ પડે. તમે પણ એટલું છે કે કોમ્પિટન્ટ માણસો સાથે કામ કરો, એવા માણસો સાથે કામ કરો કે જેની સાથે કામ કરીને તમે કંઈ શીખો. સી, તમે યા સી યુ આર નોટ સ્ટેટિક. રઈશ મનિયાર 5 વર્ષ પહેલાં હતો, એ રઈશ મનિયાર આજે નથી. સો તમારે પણ બદલાવાનું છે, અને તમે બદલાશો કઈ રીતે? બીજા સાથે કામ કરીને જ બદલાશો. સો ઇટ ઇઝ અ પ્રોસેસ, અને પ્રોસેસમાં જે કંઈ થાય તમારે સ્વીકારવું પડે. હા ને, તમે એને એમ ન વિચારી શકો કે આ ઓબ્સ્ટેકલ છે, કે આ મારા પર રિસ્ટ્રિક્શન લાગી ગયું, કે આ મારી સાથે ડિસ્ટોર્શન થયું. ઇટ ઇઝ અ પ્રોસેસ. તેમાં તમે કેટલું નેગોશિએટ કરી શકો છો, કેટલું નેવિગેટ કરી શકો છો, તમારી સ્કિલ્સ છે. સો રઈશભાઈ, યુ સ્ટાર્ટેડ ફર્સ્ટ રાઇટિંગ પોએમ અને પછી યુ વેન્ટ ટુ પ્રોઝ, તો વોઝ ધેટ વેરી ડિફિકલ્ટ ટુ ચેન્જ ઓવર? ગીતાબેન, આમાં છે ને હું અને 3 વસ્તુ કામ કરું છું. જો બ્રોડલી તમે જુઓ ને તો એક તો હું પોએટ્રી લખું છું, બીજું હું ફિક્શન લખું છું, અને ત્રીજું જે હું લખું છું એ છે હ્યુમર. આ 3 મારા અલગ અલગ સ્વરૂપ છે. જેકિલ હાઇડ અને કોઈ ત્રીજો આવતું હોય તો ત્રીજો છે, બરાબર. પણ એ 3 ના ચાલક બળ જેને કહીએ ને એ અલગ છે. પોએટ્રી હું મારા માટે લખું છું, હું મારી જાતને એક્સપ્રેસ કરું છું, મારી જાતને શોધું છું, તપાસું છું, અને કદાચ એ પ્રોસેસમાં બીજાને મજા આવે તો આવે. મેં તો મારા માટે લખ્યું, તમને ગમી ગયું તો તમારું છે, પણ ઇટ ઇઝ બેઝિકલી ફોર મી. જ્યારે હું ફિક્શન લખું છું ને ત્યારે એ પર કાયા પ્રવેશ છે. આઈ ફોલ ઇન લવ વિથ માય કેરેક્ટર્સ, આઈ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધર લાઈફ, અને આઈ વોન્ટ માય રીડર્સ ટુ ફોલ ઇન લવ વિથ ધેમ. સો બેઝિકલી એ બીજાના એંગલથી વિચારવાનું છે. હવે રઈશ મનિયાર કાંઈ નથી, મારી કવિતામાં તમને બધે રઈશ મનિયાર દેખાશે, પણ મારી વાર્તામાં તમને મારું પાત્ર જ દેખાશે. સો એ પર કાયા પ્રવેશ છે. તો 2 વસ્તુ થઈ, એક તમે તમારી નજરથી દુનિયાને જોઈ કવિતા, તમે બીજા બધા અલગ અલગ માણસોના શરીરમાં ગોઠવાઈને દુનિયાને જોઈ
તો એ ફિક્શન થયું. અને ત્રીજું છે, જ્યારે તમને આ બધું વિયર્ડ લાગે, તમને એમ લાગે કે હું મારી નજરથી જોઉં છું સેલ્ફિશ છે, બીજાની નજરથી જોઉં છું અક્કલ વગરનું છે, મિનિંગ વગરનું છે, ત્યારે એ વિયર્ડનેસનો જે ફીલ આવે ને, ત્યારે તમને હ્યુમર કરવાનું મન થાય છે, ત્યારે તમને મજાક કરવાનું મન થાય છે. કેમ કે આ દુનિયામાં એટલા બધા દુઃખ, એટલી બધી તકલીફ અને એટલી બધી અરાજકતા છે કે જો તમે એના પર હસી નહીં શકો, યુ કેનોટ લીવ. ગાંધીજીએ કહ્યું છે, ઇટ હેઝ કમ ફ્રોમ ગાંધીજી, કે જો મારામાં વિનોદ વૃત્તિ ના હોત, જો મારામાં હ્યુમર ના હોત, તો મેં ક્યારનો આપઘાત કર્યો હોત. સો આ ત્રીજી વસ્તુ છે કે જ્યારે તમને બધું જ અક્કલ વગરનું લાગે, બધું જ વર્થલેસ લાગે, ત્યારે તમે દુનિયા પર હસતા હોવ છો. એટલે હાસ્યકાર કરતાં મોટો ફિલોસોફર દુનિયામાં કોઈ નથી. સો હેન્સ ધ બર્થ ઓફ હઝલ્સ. યા, એટલે આ ત્રણ વસ્તુ મારા એ ત્રણ મુખ્ય પાસા છે, એની આસપાસ હું રમું છું. તો તમને રહીશભાઈ આમાં કયા રહીશભાઈ ગમે છે? ધ પોએટ, ધ યુ નો ધ ફિક્શન રાઇટર, યા, લુકિંગ એટ ધ વર્લ્ડ ફ્રોમ આઉટસાઇડ, ઓર ધ ફની મેન? એટલે હું છે ને, આઈ ટ્રાય ટુ કમ્બાઈન. સી, તમે મારું કંઈ પણ ફિક્શન વાંચશો તો એમાં હ્યુમર હશે, મારું ફિક્શન વાંચશો તો એમાં પોએટ્રી પણ હશે, મારી પોએટ્રી વાંચશો તો એમાં થોડું હ્યુમર હશે, એમાં થોડું ફિક્શન હશે. સો આઈ પહેલાં છે ને, શરૂઆતમાં વોટર ટાઈટ હતું, બધું સેપરેટ હતું, ત્રણ ઓરડા કોઈ એકમાંથી બીજામાં ના જાય. પણ હવે આ ઉંમરે હું સમજી ગયો છું કે તમારી ત્રણે ત્રણ આવડતો છે, તમારે એ ત્રણે ત્રણને યુઝ કરવાની છે, ને તમે જ્યારે એને બ્લેન્ડ કરશો ને, ત્યારે સમથિંગ યુનિક વિલ ટેક શેપ. સી, તમે સાહિત્યની દુનિયામાં કે સેલિબ્રિટીની દુનિયામાં કે કોઈ પણ જગ્યાએ, કલામાં કે ઇવન બીજી કોઈ પણ જગ્યાએ, તમે કોઈની જગ્યા નથી લેતા, તમે તમારી જગ્યા બનાવો છો. સી, એવું નથી કે આ કાજલબેન ખસી જાય તો મારી જગ્યા થાય, કે જય વસાવડા ખસી જાય તો મારી જગ્યા થાય. બરાબર, મારી જગ્યા એ મારી જગ્યા છે, નાની છે, મોટી છે. સો જ્યારે તમારી અંદર કશુંક યુનિક તમે શોધી કાઢો, બ્લેન્ડ, સો આઈ રિસ્પેક્ટ ઓલ માય આસ્પેક્ટ્સ અને આઈ કમ્બાઈન ધેમ, આઈ બ્લેન્ડ ધેમ. So for you, there's no favorite. Everybody is there. Yeah, yeah. Is there anything more that you want to do? જેમ કે હવે આવે છે ન્યુ એજ થિયેટર, યુ હેવ એક્સપેરિમેન્ટલ થિયેટર, તો એવું કંઈ પણ એક્સપેરિમેન્ટલ રાઇટિંગમાં પણ છે જે તમે કંઈ કરવા માંગો છો ફ્યુચરમાં? યા, એટલે હવે છે ને, આ જમાનો બદલાઈ રહ્યો છે. તમે જુઓ છો કે સી, આ બધી વસ્તુ તો ચાલે જ છે, થિયેટર્સ ચાલે છે, આઈ મીન ફિલ્મ્સ મૂવીઝ ચાલે છે, આ બધું, પણ એ બધાની સાથે ડિજિટલ થવા માંડ્યું છે. અને ડિજિટલમાં લોકોનો એટેન્શન સ્પાન ઘટતો જાય છે. તમે પહેલાં મૂવીઝ 3 કલાકના આવતા હતા, ધીરે ધીરે 1.5-2 કલાકના થયા, હવે લોકોને શોર્ટ ફિલ્મને બધું ગમતું થયું છે. સો હું સતત એવું વિચારું છું કે હવે તો દુનિયા એક સ્ટેજ છે, પ્લેટફોર્મ છે, અને બધાની પાસે ડિજિટલ એક સાધન છે, મોબાઈલ છે, જેની અંદર એ પોતાને જે જોવું છે બધું જોઈ શકે છે. તો હું એ દિશામાં વિચારું છું કે કોઈ કેવું આર્ટનું સ્વરૂપ વિકસાવી શકીએ કે જે ઓડિયો પણ હોય, જે વિઝ્યુઅલ પણ હોય. કેમ કે હવે વાંચનારી દુનિયા એટલી બધી રહેવાની નથી. મને એવું લાગે છે વિથ એડવેન્ટ ઓફ ઓલ ધીસ ટેકનોલોજી, તમારે એવું કંઈ આપવું પડશે જે જોઈ પણ શકાય, જે સાંભળી પણ શકાય. સો એ દિશામાં હું વિચારી રહ્યો છું કે હું પોતે શું પ્રેઝન્ટ કરી શકું. કોઈ એવું 5-4 મિનિટના કોઈ એવા સેગમેન્ટ્સ છે જેમાં હું કામ કરી શકું, લોકોને મજા આવે. કેમ કે આજે લોકોનો એટેન્શન સ્પાન એનાથી વધારે નથી. તમે જુઓ કે મોસ્ટ ઓફ ધ વોટ્સઅપ વિડીયોઝ એન્ડ ફેસબુક વિડીયોઝ એન્ડ ઓલ 4 મિનિટ્સ 5 મિનિટ્સ. આપણે આ 25-30 મિનિટનું ઇન્ટરવ્યૂ કરીશું પણ લોકો 7 મિનિટ પછી ભાગી જવાના. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, બટ આઈ થિંક નાઉ પીપલ આર ગોઈંગ ટુવર્ડ્સ અ પેપરલેસ વર્લ્ડ. એટલે આઈ થિંક એમાં પણ અગેન, ઇફ યુ આર સેઇંગ કે બુક્સ આપણે ઓછી કરીને બીજું કંઈ નાનું લઈ આવીએ, તો દેટ કુડ અગેન ગેટ સમ મોર ગ્રીપ ઓન ધ યંગસ્ટર્સ ઓર ધ યંગર પીપલ વિચાર. એટલે દરેક સેગમેન્ટમાં, એટલે હું એમ નથી કહેતો કે બધું 5 મિનિટનું જ હોવું જોઈએ. આઈ વુડ પુટ ઇટ ઇન ધીસ વે કે તમે અશ્વિની ભટ્ટની કે કોઈ પણ નોવેલ જુઓ, અથવા ઇવન સ્ટીફન કિંગની કે કોઈની પણ નોવેલ જુઓ, દે યુઝ ટુ બી 400 પેજીસ 500 પેજીસ. હવે આજે જે રીતે લાઈફની પેસ છે એમાં 500 પાનાની નોવેલ કોઈ નહીં વાંચે. સો વેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ લાવણ્યા, આઈ ડિસાઇડેડ કે મારી પાસે 12 નોવેલના પ્લોટ છે અત્યારે. મેં બીજી એક લખી નાખી છે, વીર વત્સલા, બાકી પ્લોટ છે, પણ મારી કોઈ પણ નોવેલ 150 પાના કરતાં મોટી નહીં હોય, વિલ નોટ બી મોર દેન 150 પેજીસ. અને હું ઈચ્છીશ કે મારી નોવેલ રવિવારે કે શનિવારે સાંજે કોઈ વાંચવાનું ચાલુ કરે અને મંડે પાછો જાય જોબ પર, ત્યાં સુધીમાં એ પૂરી થઈ ગયું. સો એક સિટિંગમાં 4-6 કલાકમાં વંચાઈ જાય. સો નોવેલના માટે હું એ રીતે વિચારું છું કે નોવેલા, એ જ રીતે પોએટ્રી, એ જ રીતે દરેક વસ્તુમાં હું
એવું સ્વરૂપ મૂકવા માગું છું કે હવે કોઈને નોનસેન્સ નથી જોઈતી. જો પહેલાં હ્યુમરના આર્ટિકલ છે, તમે જ્યોતિન્દ્ર દવેના વાંચો, વિનોદ ભટ્ટના વાંચો, પાંચ પાના, સાત પાના, આઠ પાના, પણ નાવ કોઈને પાંચ પાના વાંચવા નથી. તમે એક જ પાનામાં લખો, દોઢ જ પાનામાં લખો, એમાં પાંચ પંચ સાત પંચ આવી જાય, તમારા વાત પૂરી થઈ ગઈ. સો હું એ દિશામાં વિચારતો હોઉં છું, એ રીતે વિચારતો હોઉં છું. ઓકે રેશભાઈ, હવે આપણે છે ને એક ગેમ રમશું, ઇટ્સ કોલ્ડ સ્મોલ શોટ્સ વિથ બિગ શોટ. ઓકે ઓકે, સો ઇટ વિલ બી બેસિકલી લિટલ બિટ ફ્રોમ યોર ફીલ્ડ, વન લાઇનર, વન વર્ડ, વોટ એવર વે. ગ્રેટ, રેડી. ઓકે, એવા કોઈ એક્ટર કે એક્ટ્રેસ જેમની તમને બાયોગ્રાફી લખવી છે? દિલીપ કુમાર. એની બેસ્ટ ડ્રેસ પર્સન હુમ યુ કન્સિડર ઇન બોલિવૂડ? શાહરૂખ ખાન. Any of your favorite item which would definitely be found in your fridge at home? કેમ વાર લાગે? ખમણ. ખમણ એ ફ્રીઝમાં ને, ગરમ કરવા પડે, પણ એમ આઈ મીન ફ્રીઝ. હા, સ્વીટ નથી ખાતો હું, એટલે આઈ થિંક મારે તીખી જ વસ્તુ ખાવી પડે. ને આમ ફ્રીઝ, ખમણ એની ડે, એની ટાઈમ, અડધી રાતે મને ત્રણ વાગે ઉઠાડો તો પણ ખમણ. You must be a lot of people's role model, but do you have a role model? ઘણા બધા, મેં જે અગાઉ કીધા તેમ, પણ ટાગોર અને દેશ પુલા દેશપાંડે, પીએલ દેશપાંડે. Your favorite travel destination? સાપુતારા. Favorite cuisine? Mexican. Okay. Your strength? તૈયારી વગર કંઈ પણ કરવા કૂદી પડવું, આઈ મીન આમ જેને કહીએ જુસ્સો, હિંમત, અને પહોંચી વળાય, એ પહોંચી વળાશે એ તાકાત. એન્ડ યોર વીકનેસ? વીકનેસ એ જ. સમથિંગ, એ વન આઇટમ વિચ યુ જસ્ટ વુડન્ટ વોન્ટ ટુ શેર વિથ એનીવન? તો વાય શુડ આઈ શેર ઇટ નાઉ? ઇટ્સ અ આઇટમ, યુ આર નોટ ગિવિંગ ઇટ ટુ મી, યુ હેવ ટુ સે ઇટ. ઓકે ઓકે, હા હા, અચ્છા, ઓકે ઓકે. સી, મને છે ને અમુક વસ્તુ એવી છે કે હું એને કિલોના ભાવમાં ખાઈ શકું છું, હવે નથી ખાતો, પણ તરબૂચ છે, સિંગોડા. સી, ઇટ ઇઝ ઓટોમેટિઝમ, મારી સામે મૂકો ને ક્વોન્ટિટી, હું ના પાડતો જાઉં કે નહીં નહીં નહીં, પણ આઈ વિલ કીપ ઓન ઇટિંગ, કીપ ઓન ઇટિંગ. અને ખમણ કીધું, યા યા, આઈ વુડન્ટ વોન્ટ ટુ શેર, હું આમ એટલે તકલીફ થઈ જાય કોઈ મારામાંથી લે તો. ઇન્સ્પિરેશન, અગેઇન રમેશ પારેખ, મરીઝ, ટાગોર, ગાલિબ, પોઇટ્સ, ઓલ પોઇટ્સ. ઓલ પોઇટ્સ આર ઇન્સ્પિરેશન. નો ફીમેલ, નો નો. અચ્છા, એ પૂછો છો? અચ્છા, એ તો એમાં તો એ તો બધું પરસ્પિરેશન છે, ઇન્સ્પિરેશન નથી. ઓકે, તમે મને એમ એમ પૂછો કે હિરોઈન એમ પૂછો છો? એનીથિંગ, એનીવન. ઓકે, ઓકે, આઈ થિંક જૂની હિરોઈન મને બહુ ગમતી બધી, વહીદા રહેમાન છે, નરગિસ છે. યોર ફેવરિટ મૂવી? ફેવરિટ મૂવી બહુ બધા છે, ઇંગ્લિશમાં જો કહું તો બ્યુટિફુલ માઇન્ડ, આપણા એનું રસેલ ક્રોનું, અને જો હિન્દીમાં કહું તો મને અનકહી મૂવી બહુ ગમે છે, ઇટ ઇઝ બાય અમોલ પાલેકર. અનકહી, યા, ઇટ ઇઝ માય ફેવરિટ મૂવી, ઓલ ટાઈમ ફેવરિટ. ઓકે, લાસ્ટ વી લાઈક ટુ હિયર ફોર લાઇન્સ ઓફ એની ઓફ યોર હઝલ્સ. હઝલ્સ? ઓકે, તો અત્યારે તમે સારું થયું મારી ઉંમર પૂછી નહીં, હું 43 વર્ષનો છું, છેલ્લા 10 વર્ષથી. હા, એટલે પણ જ્યારે યુવાન હતો ને ત્યારે આ લખેલી, તે 2-4 પંક્તિ સંભળાવું કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજી યાદ છે. આમાં કંઈ હઝલ જેવું લાગશે નહીં પહેલી લાઇનમાં, પણ બીજી લાઇન હઝલની છે કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજી એ યાદ છે, ને પછી ભરતો રહ્યો તો હોટલોના બિલ હજુ એ યાદ છે, ને પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજુ એ યાદ છે. ક્લોઝઅપમાં જોઈએ ને તો ખીલ દેખાય, કે પ્રિયતમ હા તારા ચહેરા પર હતા એ ખીલ હજુ એ યાદ છે, ને મારા પૈસે તે ઘસી બેફામ ક્લેરેસિલ હજુ એ યાદ છે, અને મારી પાછળ મારું સગડું. માણસના લગ્ન થઈ જાય, જીવનમાં સાસુ નામનું એક ક્રિએચર આવે, તો શું થાય કે મારી પાછળ મારું સગડું મુજ જમાઈને મળે એવું લખી,
બસ છોકરી મૂકી ગયેલા સાસુનું એ વિલ હજુ એ યાદ છે. બસ છોકરી મૂકી ગયેલા સાસુનું એ વિલ હજુ એ યાદ છે. સો રહીશભાઈ, ઇટ વોઝ વન્ડરફુલ ટોકિંગ ટુ યુ. We really had a good time. Thank you so much for coming on our show. And we would like to give you this little gift, which is given by, courtyard by Marriott, Surat. So thank you for being on our show. Remember us with this gift. Thank you. And there is one more which has your picture on it. This is the Shot with Big Shot mug by the Big Shot Shot with Big Shot team. So when you have your next coffee, think of us. Thank you so much. So nice. Great. Friends, આજે આપણે રહીશભાઈને મળ્યા અને આપણે એક સબક તો ઘરે એમની લાઈફસ્ટાઈલ અને એમનું જર્ની જોઈને લઈ જ શકીએ છીએ. આપણે આપણી લાઈફમાં ઘણીવાર એવું થાય છે કે આપણા સંજોગોને લીધે, પેરેન્ટ્સના પ્રેશરને લીધે, પ્યોર પ્રેશરને લીધે, કાં તહેવારના આપણા થોટ પ્રોસેસને લીધે વી ગો એન્ડ ટેક અપ અ કરિયર ઓર અ પ્રોફેશન. અને એના પર આપણે ખૂબ મહેનત કરીએ છીએ, ખૂબ સમય આપીએ છીએ, એન્ડ વી રીચ અ પર્ટિક્યુલર લેવલ. એન્ડ દેન વેન યુ રિયલાઇઝ કે આના સિવાય પણ એક પેશન છે જે આપણને પુલ કરે છે, જે આપણને કંઈક કહે છે, વિચ ઇઝ સમથિંગ મચ મોર દેન ધ પ્રોફેશન દેટ વી આર ઇન, ત્યારે આપણે શું કરી શકીએ? ઇફ યુ કેન ટર્ન ધીસ પેશન ઇન ટુ યોર પ્રોફેશન, તો જીવવાની મજા જ કંઈ ઓર છે. રહીશભાઈ તો એ કર્યું છે. And if you can, you should also try. So I hope all you friends out there, try to make your passion your profession. Try to live your dreams. Be happy, be healthy. And until next time, I take your leave. Take care. See you soon.